નમસ્તે દર્શક મિત્રો, હું શ્રુતિ મોજીદ્રા સ્પીડ ન્યૂઝ 17 માં તમારું સ્વાગત કરું છું. તો જોઈએ આજના મુખ્ય સમાચાર. ડીસા તાલુકાના મુડેઠા ગામે ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં રાજકીય આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા. ભાજપના સાંસદ સભ્ય ભરતસિંહ ડાભી તથા ભાજપના પૂર્વ મંત્રી શ્રી કીર્તિસિંહ વાઘેલા તથા બાદરસિંહ વાઘેલા તથા કનુભાઈ વ્યાસ જિલ્લા ભાજપ પ્રમુખ ઉપસ્થિત રહ્યા હતા, જેમાં 19 ફેબ્રુઆરીના દિવસે નકળંગ ભગવાન અને નાગેશ્વરી માતાનું ધજા અને શિખર ચડાવવામાં આવ્યું હતું અને યજ્ઞની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી. હવનની પૂર્ણાહુતિ બાદ નકળંગ ભગવાન તેમજ નાગેશ્વરી માતાના દર્શન કરવા માટે ભક્તોની ભારે ભીડ જામી હતી. 19 તારીખે રાત્રે પરમપૂજ્ય દોલતરામ બાપુશ્રી અને અન્ય નાના મોટા સંતો દ્વારા ભજન સત્સંગ કાર્યક્રમ યોજાયો હતો. મુડેઠા ગામના નકળંગ યુવક મંડળના સભ્યો અને યુવાનો વડીલો તેમજ બહેનો ભાઈઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. મુડેઠા ગ્રામજનો દ્વારા સરસ રીતે આયોજન કરવામાં આવ્યું હતું. દરેક મિત્રોને અલગ અલગ વિભાગની ટીમો બનાવી અલગ અલગ જવાબદારી આપવામાં આવી હતી. આજુબાજુના ગામડાઓમાંથી મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. ત્રીજા દિવસે મૂર્તિની સ્થાપના કરી સાંજે ભજન કીર્તન રાખવામાં આવ્યા હતા અને પૂર્ણાહુતિ કરવામાં આવી હતી. અહેવાલ મનુભા રાઠોડ, ડીસા. નકળંગ ભગવાન અને કુળદેવી માતાજી નાગેશ્વરી માતાજીના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે યોજાયેલા આજના આ ધર્મ સભાની અંદર મંચ પર બિરાજમાન સન્માન્ય સંતોષીઓ, મહંતોશ્રીઓ, સામાજિક અને રાજકીય આગેવાનશ્રીઓ અને વિશાળ સંખ્યામાં ઉપસ્થિત